નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મમરાનો એકદમ નવો નાસ્તો એ પણ ટમેટાની એકદમ ટેસ્ટી એવી ચટણી સાથે ઓછા સમયમાં બની જતું આ નાસ્તો સુપર સોફ્ટ અને એકદમ સ્પંજી બને છે અને સ્વાદમાં તો એકદમ ટેસ્ટી છે જો તમને અમારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે જ બાજુમાં આપેલી બે લાયકનને દબાવજો જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે તો ચાલો હવે બનાવીએ એના માટે લઈશું દોઢ કપ મમરા હવે મમરાને સાફ પાણીથી ધોઈ લઈએ ત્યારબાદ આને જારમાં એડ કરી દઈએ સાથે જ આમાં ઉમેરીશું અડધો કપ પાણી હવે આને પીસી લઈએ હવે પીસાયેલા ને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આમાં ઉમેરીશું એક કપ સૂજી સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ ખાટું દહીં હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ હવે આમાં અડધો કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈએ તો આપણું આ રીતનું સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે બેટરને વીસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી બેટર સારી રીતે સેટ થઈ જાય ત્યાં સુધી આપણે ટમેટાની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ એના માટે એક પેનમાં લઈશું બે ટેબલ સ્પૂન તીલ એક ટી સ્પૂન ચણા દાળ હવે દાળને મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું હવે આમાં એડ કરીશું બે લસણની કઢી એક ઇંચ આદુનો ટુકડો બે સૂકા લાલ મરચાં બે કાપેલા ટમેટા અને સ્વાદ પ્રમાણે મીઠું હવે ટમેટાને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ તમે જોઈ શકો છો ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે આને ઠંડા કરી લઈએ અને ઠંડા થયા બાદ આને મિક્સર જારમાં એડ કરી પીસી લઈએ તો એકદમ સ્મૂથ ચટણી બનીને ત્યાં છે હવે ચટણી ઉપર વઘાર એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી તો ટમેટાની એકદમ ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે હવે આપણે બેટરને ચેક કરી લઈએ વીસ મિનિટ પછી આપણું બેટર ખૂબ જ સારી રીતે સેટ થઈ ગયું છે હવે આમાં એડ કરીશું એક ટીસ્પૂન ઈનો અને બે ટીસ્પૂન પાણી હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી દે હવે બેટરને ચમચાની મદદથી તેલથી ગ્રીસ કરેલી વાટકીમાં એડ કરી દે હવે આને સ્ટીમરમાં મૂકી દઈએ અને હવે મિનિટ મીડિયમ કરી લઈશું પંદર મિનિટ પછી ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ઇડલી એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી મમરાની ઇડલી બનીને તૈયાર છે તમે આ ઇડલીને ટમેટાની ચટણી સાથે સર્વ કરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમને આ મમરાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો